વણાક બારાની એક દીકરી. મેં એને પૂછ્યું કે બેટા તારા પપ્પા શું કરે? તારા પપ્પા મમ્મી? મને કે ફિશરમેન. સાધારણ જીવનને મોતને મુઠ્ઠીમાં લઈ દરિયામાં 15-15 દિવસ જવાનું, અને એનું સંતાન જ્યારે ડોક્ટર થાય ત્યારે દીકરીને અને એના મા બાપને કેટલો સંતોષ હશે. મિત્રોની કલ્પના કરી જુઓ તમે, હૃદયને ઠંડક થાય. રોડ રસ્તા પાણી વીજળી ગટર એ કરવાથી સંતોષ ના થાય, પણ ગરીબના ઘરમાં જ્યારે અજવાળું થાય ને ત્યારે એનાથી જે સંતોષ થાય એ બીજું ક્યાં છે? પ્રશાસક સાહેબ વાત કરી રહ્યા છે, તે વણાક બરાદરી વિસ્તારનો ફિશરમેન એ હું છું, અને આ નમો કોલેજની અંદર મારી છોકરીનું એડમિશન થયેલું છે, જે મેડિકલ કોલેજ છે તેની અંદર. હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવેલો વ્યક્તિ છું. મારી છોકરીને જે કોલેજની અંદર આજે જે એડમિશન મળ્યું છે એ મારા માટે ખરેખર જોવા જઈએ તો અશક્ય વાત છે. જ્યારે આપણા પ્રશાસક દ્વારા અને આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી દ્વારા મેડિકલ કોલેજનું આયોજન કરેલ છે, તેમાં આજે સામાન્ય વ્યક્તિને પણ એડમિશન મળી જાય છે. આજે બીજી કોલેજની અંદર એડમિશન લેવું તો આજે લાખો અને કરોડો રૂપિયા જે આપણે આપવા પડે છે તે ખરેખર અમારા સામાન્ય વ્યક્તિ માટે એ વસ્તુ શક્ય નથી. પરંતુ આપણા પ્રશાસક દ્વારા અને એને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે આ કોલેજની અંદર અમારા બાળકોને, એટલે કે જે સામાન્ય વ્યક્તિ ધરાવે છે તે બાળકોને આજે આ કોલેજની અંદર એ લોકોને વગર પૈસે એડમિશન મળી જાય છે, તે ખરેખર અમારા માટે બહુ ગર્વની વાત છે. તેથી હું આપણા પ્રશાસક અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખબરોમાં બને રહેને કે લીએ K29 કો સબસ્ક્રાઇબ કીજીએ ઓર બેલ આઇકન દબાઈએ.